તો જોઈ લે કેટલું ભરાણું ગમણ બનાવવાનું કેટલો ખર્ચો થયો છે તાર છેડે પહોંચે ત્યાં આ બાજુ જો હુકાઈ ગયું બધું બે ત્રણ ફોન કરી નાખ્યા હતા ને હવે ઉપાડતા નહીં ફોન ઉપાડ્યો તો ખરો અહીંયા જો સાઈડમાં રાખી દીધા દેખાય અહીંયા બે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ અંદર આશા કરું સાહેબ બધા ઓકે રિપોર્ટ હશો ને આજના બ્લોગ ની શરૂઆત છે આપણે અહીંયા ચકલાવા માટે છે એ પાણી ભરીને કરી છે જોઈ શકો છો બધામાં પાણી ઓકે ભરાઈ ગયું છે બધા કુંડામાં અહીંયા બે છેલ્લે છે અને જે ટેરેસ ઉપર પાણી ભરેલું હતું એ કાલનું સુકાઈ ગયું છે એટલે હવે આપણે રોજ અહીંયા પાણી ભરવું પડશે તો અત્યારે ભર નાખ્યું છે અને આપણે પાંજરાપુર આવીને વાડાની અંદર ચેક કરી લીધું હતું કાંઈ નવો કેસ છે ને બધું ઓકે છે અને વાડાની અંદર છે જે નીણનું કામ ને બધું બાકી છે તો નીણ થઈ જશે ઢોરા નીણ ખાઈ લે પછી આપણે જે રેગ્યુલર કામ છે એ કરશું અને રોજના કામમાં પણ છે એક ડ્રેસિંગ જ છે એના સિવાય બીજું કાંઈ છે નહીં તો ત્યાં સુધી આપણે અહીંયા નીચે રાહ જોઈશું અને કાંઈ નવો કેસ આવશે તમને બતાવશું તો પર તો કાંઈ નવું કામ હતું નહીં એટલે તમને કાંઈ બતાવ્યું ને અત્યારે આપણે આપણી ગૌશાળે આવી ગયા હતા અને ગૌશાળે આજે પાણી આવવાનો વારો છે તો જોઈ શકો છો આપડે આઠમ છે એ ભરાઈ ગયું છે ઓકે એના બ્લેક કલરનું છે ને એ ભરાય છે આપણે પાછળ ને એટલે પાણીનો ઘણો ઉપયોગ થાય તો જોઈ લે કેટલું ભરાણું એ તો ઘણું બાકી છે અડધું ભરાઈ ગયું છે અડધું બાકી છે તો એને ભરાવા દઈએ ને આપણે જાય પાછળના વાળામાં ને ચેક કરીએ અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે ધીર્થ ભાઈ ક્યાં ગયા અને ધીર્થ કેમ દેખાતું નથી ને એવું તો તીર્થને શું છે અત્યારે સ્કૂલમાં વેકેશન છે એટલા માટે ગયો છે વતનમાં ઘરે અને હું પણ કેરીની સિઝન છે એટલા માટે વધારે રોકાઈ ગયો નહીંતર અત્યારે આવી જાય લગભગ વીસ દિવસ થઈ ગયા છે ઘરે ગયો એને અને હજી દસ પંદર દિવસમાં આવી જશે પછી આપણે મળશું અને અત્યારે જોઈ શકો છો આપણા બધા વાસુડા છે આરામથી બેઠા છે આવી ગરમીમાં જો કેમ સરસ બેઠા છે ને આ ક્રિસ એક ઊભો છે બાકી બધા બેઠા હવે ધીમે ધીમે ઊભા થઈ જશે બધા અને આપણી પાછળના વાડામાં જોઈએ બાકી કાલે જાર આવી છે નીલી અને અત્યારે સુકવી નાખી છે બે એક દિવસ નીણ થશે અને સુકાઈ જશે તો સૂકી નીણ થશે બાકી જો અહીંયા તો આવો જુગાડ કરેલો છે હવે બધું વ્યવસ્થિત કરવાનું છે અંદર એ જેમ તેમ બધું પડ્યું છે અને વાળાની અંદર પાણી છે હજી ભરવું પડશે અને બાકી જો બધા છાંયે બેઠા છે છાંયો એટલો છે નહીં હવે ટૂંક જ સમયની અંદર બધી આપણે વ્યવસ્થા કરી નાખવાની છે અહીંયા આમ પહેલાં જે તડકે ઉભા રહેતા ને એની જગ્યાએ અત્યારે થોડીક રાહત છે એમાં એને જે આ એક ઢમ છે ને એ આડું નડે છે એને સાઈડમાં કરી નાખીએ ને એટલે અહીંયા એક ગાય બેસી શકશે એટલી જગ્યા છે અને હવે અત્યારે છે પાણી છાંટવાનું છે અને નીણ નાખવાનું શું છે એ હર્ષદને ફોન કરીને પૂછે પછી પાણી છાંટવાનું કામ છે એ કરીએ તો આપણે હર્ષ સાથે વાત થઈ તો એણે એવું કીધું કે નીણ તો ખવડાવેલી છે અત્યારે ભલે છાયા બેઠા હોય તો બે દો તો જોઈ શકો છો ગાયો આપણી બધી છાયા જ બેઠી છે અને ત્યાં કંઈ પાણી હજી ભરાણું નથી પણ છતાં આપણે જાઉં છે તો ગમણમાં પાણી છાંટવાનું કામ ચાલુ કરી નાખ્યું છે આપણે અત્યારે શું છટાઈ જાય તો સારું તડકાનું જોવા જઈએ અહીંયા છાંટ્યું ત્યાં એટલી વાર હું હુંકાઈ તડકો પણ મારો જગ્યા એવો પડે છે ને પછી સાટી ની આપણે જાશું ને સાટવા માટે ત્યાં જોવા હુકા તો ભેગું ભેગું બે ત્રણ વાર બે ત્રણ વાર સાટશું એટલે હમણાં પલટી જશે બાકી જો આવી રીતે ગમાણ એકદમ ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે આટલી વધારી છે આપણે અને બધી ગાયો જો મસ્ત રીતે બેઠી છે અને આજે ભાઈની કોમેન્ટ હતી ગમાણ બનાવવામાં કેટલો ખર્ચો થયો છે તો હજી ક્યાં હિસાબ તો કર્યો નથી પણ અંદાજે જ વીસેક હજાર જેવો ખર્ચો થઈ ગયો છે કારણ કે ઓમ કાચા પાણાની બનાવી છે આપણે પણ છતાં શું થયું પાણા સાઈડમાં પડ્યા હતા ત્યાંથી અહીંયા લઈ આવવામાં આઠ હજાર રૂપિયા પાણા અહીંયા લઈ આવી અને બનાવી દેવાનું પ્લાસ્ટર બધું ઓકે કરી દેવાનું એ મજૂરી આઠ હજાર રૂપિયા દીધી છે અને બાકી સિમેન્ટની ઠેલી ને થોડુંક જેસીબીનું કામ કરાવ્યું હતું ને એવું બધું થઈ અને વાહ હિસાબ થશે ને પછી હું તમને જણાવીશ કે કેટલાનો ખર્ચો થયો અત્યારે વીસેક હજારનો અંદાજ લઈને તમે ચાલો તો હાલ થઈ અને બાકી

એકવારનું અત્યારે છાંટી નાખી જો આ બાજુ છંટાઈ ગયું ત્યાં અહીંયા સુકાઈ ગયું તો એ બાજુ છાંટીએ તો ગમાણો પાણી છાંટવાનું કામ છે એ પૂરું થઈ ગયું છે હવે શું છે કે હું પાણી તો અહીંયા છાંટીએ ત્યાં અહીંયા સુકાઈ જાય એવું થાય છે બે ત્રણ વાર છાંટી નાખ્યું એટલે હવે હાજર છાંટશું ને કોથરાને ઢાંકવાના હશે તો એ ઢાંકશું બાકી ગાય જો કેટલી ગરમી છે અહીંયા ડકતી નહીં હો કોઈ એમને બેઠી છે બધી છાંય પારે અને ત્યાં પાણી છટાઈ ગયું ને એટલે આપણે અહીંયા આવાડામાં ચાલુ કરી નાખ્યું આવાડો ભરી નાખીએ અને હજી આગળ એ બાકી છે તો એ ભરીએ તો આપણે છે આપણી ગૌશાળાથી ગયા હતા ઘરે જમવા માટે ઘરે જમીને ગયા હતા પાંજરાપુર પાંજરાપુર એ કાંઈ નવું હતું ને એટલે તમને કાંઈ ન બતાવીને અત્યારે ફરી આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા ગૌશાળાએ જોઈ શકો છો બધી ગાયો આપણી આવી ગઈ છે ને પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે અહીંયા ખાણ બનાવવાનું કામ ચાલુ છે અને તીર્થભાઈના આજે બે ત્રણ વિડીયો કોલ આવી ગયા કે ફટાફટ ગૌશાળાએ જઈને ગાયો બતાવજો ને એવું કહેતા હતા તો આપણે વિડીયો કોલ એને કરીએ ને તમને બતાવીએ વિડીયો કોલ જો જાય હે હમણાં તો બે ત્રણ ફોન કરી નાખ્યા તા ને હવે ઉપાડતા નહીં ફોન ઉપાડ્યો તો ખરું હો કેમ છો મજામાં છો ને શું કરે માંડવી ઉપાડતો હતો હા હં હા બોલો અહીંયા ગૌશાળે આવી ગયો તો શું કામ છે ગાયું બતાવી દે તને જોઈ લીધી ગાયું કેમ બરાબર છે ને હા હા ને બધા મિત્રો બધા એમ કે છે કે તીર્થભાઈ ક્યાં ગયા ને ક્યાં આવે છે ને તો ક્યાંય ગાવું છે હવે તારે એમ કેટલાક દિવસ રહ્યા છે વેકેશન આપણે જે આપડી ગાયો ખાણ બનાવવાના બાકી હતા એ કર્યું હતું અને ખાણ બની ગયા પછી આપણે પાછળના વાડામાં હતા અને જે અહિયાં જે થળી આપણે હતા ને બાવરના અહીંયા જો સાઈડમાં રાખી દીધા દેખાય અહીંયા બે ઈ રાખી દીધા છે ને અત્યારે કામ ચાલુ છે ને આપડે અહીંયા આવી ગયા પાછળ એ સાઈડમાં થડીયા કરી નાખીએ ને હવે પાણી છાંટવાનું છે અત્યારે એકરનું પાણી છાંટી નાખીએ બપોરે છાંટ્યું હતું એનો જો ભેજ તો છે જ સદા અત્યારે એકરનું છાંટી નાખીએ એટલે શું કમ્પ્લીટ ત્રણ વાર પાણી છટાઈ જાય અને પાણી છાંટીને બીજું કાંઈ કામ હવે છે નહીં પાણી છાંટવાનું છે ને ગાયને દોવાઈ કરીને ઘરે જવાનું છે તો એ તો છે વિડીયો ને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં